ગુજરાત શહેરમાં હરભોલે વિસ્તાર વોર્ડ નંબર 4માં સુવિધાઓ બની છે દુવિધાઓ। ગટર લાઇન નાખવામાં આવેલી છે જે એક ફૂટ ઊંચે આવી ગઈ છે। હવે પાણી સીધું મકાનમાં ભેગું થાય તેવી સ્થિતિ સર્જાઈ છે। વિકાસ નહીં વિનાશ કરે હોય તેવું લોકોને લાગી રહ્યું છે। બોટાદ નગરપાલિકા અરવલ્લી વિસ્તારમાં નાખવામાં આવેલી ગટર લાઇનથી લોકોને મુશ્કેલીમાં વધારો થયો છે। મકાનના લેવલ કરતાં એક ફૂટ જેટલી ગટર લાઇન ઊંચી નાખવામાં આવી છે। હવે પાણીનો નિકાલ થવાના બદલે વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જાય તેવી દહેશત લોકોમાં જોવા મળી રહી છે। સ્થાનિક રહીશો ગટરના જોડાણ બાદ ગટરના પાણીના નિકાલનો સ્લેબ ઉપર તરફ વહેતો હોવાથી ગટરના પાણી પણ ભરાવાની સંભાવના વધી રહી છે। સાથે સાથે સ્થાનિક લોકો દ્વારા 2 ફૂટ માટી બહાર કાઢી પછી રોડ બનાવવાની માંગ કરી હતી, જેથી કરીને સ્થાનિક રહીશોને વરસાદી માહોલમાં હાલાકીનો સામનો ન કરવો પડે। પરંતુ બહેરું તંત્રએ ગટર લાઇન એવી બનાવી કે જેથી લઈને ગટરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી જાય તેવી દહેશત ઉપસ્થિત થતાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે અને લોકોને ચોમાસાની સીઝનમાં વધુ સહન કરવાનો વારો આવે। આપનો પરિચય? મારું નામ નિર્મળાબેન પી પરમાર, બોટાદ નગરપાલિકા માજી વિપક્ષ નેતા। આ કયો વિસ્તાર છે? આ વોર્ડ નંબર 4 અરભોલે વિસ્તાર છે। અહીંયા તકલીફ એ છે કે અહીંયા જે ગટર લાઇનનું કામ 1.5 મહિના ચાલુ છે અને જે ગટર ખોદેલી છે એ ગટરનું જે લેવલ કરવું જોઈએ લેવલ વ્યવસ્થિત કરેલું નથી। ઉબળ ખાબળ ગટરોના ઢાંકણા નાખેલા છે, પ્લસ જે પાણીનો જે નિકાલ કરવો જોઈએ પાણી નિકાલ આમ ઢાળ નાખવાની ઢાળની જગ્યાએ લોકો ઉપરના લેવલ ઉપર પાણી જવા દીધું છે અને જે ડાયવર્જન કરીને પાછું જેનું ત્યાં એક ઠેકાણે પાછું જમા થાય એ રીતનું પાણીનું લેવલ એ લોકોએ કર્યું છે। આ લેવલ કરવાથી કોઈ દિવસ પાણીનો નિકાલ કોઈ દિવસ થાય પણ નહીં અને બીજું પ્લસ કે છે અહીંયા કંઈ જે ગટરો નાખે છે તો ગટરને જે કોન્ટ્રાક્ટરો છે એ લોકોએ બરોબર વ્યવસ્થિત એનું લેવલ કર્યું નથી અને પ્લસ જ્યાં ત્યાં ઢગલા મૂકી મૂકીને જતા રહ્યા, તો આ લોકો જે વિસ્તારના લોકો રહે છે એ લોકોએ પોતાની રીતે બધું આજે થોડુંક ચાલવા જેવું કર્યું છે, બાકી તો ગમે તે વ્યક્તિ અહીંયા પડી જાય એટલી પોઝિશન ખરાબ છે। મુશ્કેલી તો એ છે કે અહીંયા જો ગટરનું લેવલ એટલું બધું ઊંચું છે ને કે જો અત્યારે કદાચ કમોસમી વરસાદ પડે ને તો બધાના ઘરમાં પાણી જતું રહે એટલું ખરાબ વિસ્તાર છે અહીંયા। ચાર નંબર વોર્ડમાં તમે ખોડેનગર નો આખો વિસ્તાર જોશો ક્યાંય નથી પાણીની વ્યવસ્થિત વ્યવસ્થા નથી, ગટરની વ્યવસ્થા નથી, ચાલવા માટે રોડ ની વ્યવસ્થા। બધે ખાડા ખડિયા છે, હજી અમુક જગ્યાએ બધું બહુ ગારો થાય છે ચોમાસામાં અમારે, એટલે બહુ તકલીફ છે હજી અમારા બાજુ। નગરપાલિકાએ કોઈ દી દવા છંટકાવ કરવા માટે આવે ના? દવા કોકવાર આવ્યા છે, 1-2 વખત આવી ગયા છંટવા। વાહ, કચરો લેવા માટે આવે? કચરો લેવા આવે છે પેટી વાળા એક રાત્રે। એટલે એકંદરે જે નગરપાલિકાની કામગીરી એનાથી તમને સંતોષ છે? આ તાર ગટર લેન આવી છે પણ હજી અમાર ગટર લેન ચાલુ નથી થઈ, હજી બધું ટાંકી બનાવીને ગયા છે। આ કેટલા સમયથી કામ થઈ રહ્યું છે? આ ઓલા 10 તારીખ નું હતું કામ ચાલુ। શું નામ છે તમારું? મારું નામ ભાવનાબેન છે। આ કયો વોર્ડ છે, કયો વિસ્તાર? હરભોલે પાર્ક 2। શું તકલીફ છે અહીંયા? અહીંયા અમારે પાણીની તકલીફ બધી, આ રોડ બસ રોડ બનાવો ને ચોમાસામાં એમાં પોતાના પાણી લઈને નીકળી નહીં એકવી। આ પીવાનું પાણી આવે છે? હા, એ તો આવે। આ ગટર થઈ લીધે શું શું તકલીફ થઈ છે? ગટર થઈ લઈને કઈ રહી છે, આ બધું પુરાણ હજી તો હરકું થયું જ નથી, હજી બધું કનેક્શન જ જોડ્યા કાંઈ નથી કર્યું, હજી કઈ ગટર પૂરી પૂરી તરફથી આમાં હરકું કમ્પ્લીટ નથી થઈ। કેટલા સમયથી કામ? બસ આ 15 દિવસ થયા છે। આજે રોડ રસ્તા બનાવવામાં નથી આવ્યો એના લીધે શું તકલીફ થાય? રોડ વિસ્તાર નથી બનાવવાનો એના લીધે હું આ ગારો ને એવું થાય બધું। ઓલા શનિવાર આપણે કામ પૂરું થયું, 10 તારીખ નું ચાલુ હતું, અત્યારે ગારો ન નડે પણ ચોમાસામાં નડે।